માણસ અનીતિ કરે, અધર્મ કરે, જુગાર રમે, ન કરવાના કામ કરે, પછી અખંડ ભય 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 ફફડી જાય તો એ જ માર્ગે હાલે. નાનો એવો હોય માણસ નિયમ તોડે, નિયમ અધર્મ કરે એટલે એટલો ભય એને આવે જ. આવું પ્રાકૃતિક વિધાન છે. આજ્ઞા મારો જાય એ પછી નિર્ભય ન રહી શકે. એની માથે ભય સવાર થઈ જાય. જેને ભગવાનનો ભય જાય એ આજ્ઞા બારો જાય, અને આજ્ઞા બારો જાય એ તરત ભયમાં આવી જાય. હવે આમ ભયના પ્રેશરમાં જીવવાનું, એમાં એને સુખ ક્યાંથી હોય? ફફડ્યા કરે, દુખી થાય, પણ તો એને એ માર્ગે હાલે છે. સત્સંગ સૌથી શ્રેષ્ઠ છે. સુખ શાંતિનો અનુપમ સરળ સીધો માર્ગ પણ નથી લઈ શકતા માણસો. અરે સત્સંગમાં આવીને પાછા કુસંગને રસ્તે વૈયા જાય છે. અહીં આવી જાય છે, જોઈ જાય છે, સ્વાદ ચાખી જાય છે, અને મજા આવે છે, શાંતિ થઈ જાય છે, પણ છેવટે પાછા કુસંગમાં બખેડામાં જઈને પડે છે.